નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપશોનું યુટ્યુબ ચેનલમાં આની અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર આઠ ત્રિકોણમિત્તીય પરિચય તેની વિશેની શરૂઆત કરી હતી જેની અંદર આપણે ત્રિકોણમિત્તીય વિધેયો અને તેમના સંબંધો ત્યારબાદ ઉદાહરણ એક બે ને ત્રણ જોયા હતા તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ ઉદાહરણ ચાર ની અંદર એવું છે કે એક કાટકોણ ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો છે આ રીતે આકૃતિ બનશે તેની કાટકોણ ત્રિકોણ એ બી સી જેની અંદર બી શું આપેલો છે કાટ ખૂણો આપેલો છે ત્યારબાદ ટેન એ ની કિંમત આપેલી છે એક ટેન એ એટલે અહીંયાથી ખૂણા ની લીધી છે તો ચકાસો કે ટુ સાઈન એ ઇન ટુ કોસ એ બરાબર એક થાય હવે આના માટે સૌ પ્રથમ શું કરવાનું છે તો આપણે જો ટેન એનું મારે સૂત્ર મૂકવું હોય ત્રિકોણ પ્રમાણે તો શું થશે એટલે સામેની સામેની બાજુ 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 ભાગ્યા પાસેની એ બી અને કિંમત શું આપેલી છે આપણને એક એટલે શું કહેવાય એક ભાગ્યા એક આ રીતે થશે હવે આના માટે શું કરીશું તો કોઈક કે માટે ભાગ્યા AB બરાબર પણ કે થશે એક કે થશે એટલે શું થશે અહીંયા પણ કે થશે અને અહિયાં પણ કે થશે આ રીતે થશે હવે શું કરશો તો હવે આપણે સાઈન અને કોષ ની કિંમત મેળવવાની છે તો કર્ણની કિંમત જોઈશે તો ત્રિકોણ એ માટે પાયથાગોરસ પ્રમાણે કર્ણ નો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ આ રીતે કરીશું એ બી નો વર્ગ એટલે ફરી કે નો વર્ગ વત્તા કે નો વર્ગ એટલે ટુ કે નો વર્ગ તો એસી બરાબર શું થઈ જશે વર્ગુણમાં ટુ ઇન્ટુ કે આના ઉપરથી આપણે જો સાઇન એ ની કિંમત મેળવી હશે તો સાઈન એ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે બીસી ભાગ્યા એસી બીસી ની કિંમત છે કે અને એસી ની કિંમત છે વર્ગમૂળમાં ટુ કે તો કે ઉડી જશે તો છેદમાં કોષ એ મેળવીશું તો કોષ એટલે શું થશે તો કોષ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ બી ભાગ્યા એસી તો એ બી ની કિંમત પણ કે એસી ની કિંમત પણ વર્ગમુળમાં ટુ કે તો ફરી કે કે કટ થઈ જશે તો આ રીતે કિંમતો મળશે હવે આપણે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ તો ડાબા બરાબર ટુ સાઇન એ ઇન્ટુ બે એટલે એકના છેદમાં બે થઈ જશે અને બે બે કટ થઈ જશે તો એક મળી જશે તો આ શું થઈ જશે જવા એનો મતલબ શું થઈ ગયો કે ટુ સાઈન એ ઇન્ટુ કોષ એ બરાબર એક આપણને અહીંયા મળી ગયા છે

અને કોષ ક્યુની કિંમત આપણે મેળવવાની છે તો તેના માટે સૌપ્રથમ આપણે બાકીની બે બાજુઓની કિંમતો મેળવવી પડશે પીક્યુ અને ઓ ની તો ત્રિકોણ જે ઓપી છે એ કેવો છે તો આ ત્રિકોણ કાટકોણ છે અને જો કાટકોણ હોય તો પાયથાગોરસનો નો ઉપયોગ થાય કર્ણનો નો વર્ગ કર્ણકોણ છે તો ઓક્યુ નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ પીઓ નો વર્ગ ઓક્યુ OQ ની કિંમત આપણી પાસે છે નહીં પરંતુ ઓછા અહીંયાથી ઓક્યુ બરાબર શું થઈ જશે વન પ્લસ પીક્યુ તો વન પ્લસ નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ એમનો એમ પ્લસ પી ઓ એટલે કે ઓપી આની કિંમત આપેલી છે એટલે સાત નો વર્ગ થઈ જશે આનું વિસ્તરણ કરીશું તો વન પ્લસ ટુ પીક્યુ પ્લસ નો વર્ગ બરાબર નો વર્ગ વધતા ઓગણપચાસ નો વર્ગ પીક્યુ નો વર્ગ કેન્સલ થઈ જશે તો વન સામે જશે તો ટુ પીક્યુ બરાબર ઓગણપચાસ ઓછા એક એટલે ટુ પીક્યુ બરાબર કેટલા મળશે અડતાલીસ તો પીક્યુ બરાબર અડતાલીસ ભાગ્યા બે એટલે કેટલા મળી જશે મળી જશે અને ફરી જો આપણે કિંમત મૂકી દઈએ આની અંદર આ એક કિંમત મળી ગઈ છે આપણને હવે જો આપણે અહીંયા ઓક્યુ ની કિંમત મૂકી દઈએ તો ઓક્યુ બરાબર વન પ્લસ પીક્યુ એટલે વન પ્લસ ચોવીસ તો ઓક્યુ બરાબર કેટલા મળી ગઈ અહીંયાથી આપણને પચીસ તો આ બધી જ કિંમતો મળી ગઈ છે તો હવે આપણે સરળતાથી સાઈન ક્યુ અને કિંમત મેળવી શકીએ ફરી સાઈન ક્યુ ની કિંમત મેળવી હશે તો શું થશે તો અહીંયાથી સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ઓપી ભાગ્યા ઓક્યુ ઓપી ભાગ્યા ઓ ક્યુ અને ઓપી ની કિંમત કેટલી છે તો સાત આપણને ઓલરેડી આપેલી જ છે અહીંયા અને ઓક્યુ ની કિંમત કેટલી મળી તો અહીંયા પચીસ તો સાઈન ક્યુ ની કિંમત તો કેટલી થઈ ગઈ સાત ભાગ્યા પચીસ હવે ક્યુ માટે શું કરવાનું છે આપણે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ફરી પી ક્યુ ભાગ્યા ઓ ક્યુ ની કિંમત આપણને ચોવીસ મળેલી છે અને ભાગ્યા પચીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી ઉદાહરણ નંબર પાંચ પણ કરી શકો છો ઉદાહરણ નંબર ચાર અને પાંચમાં ખાસ ધ્યાન કયું રાખવાનું છે તો ત્રિકોણ કઈ રીતે બને છે અને કર્ણ કયો છે તે ખાસ ધ્યાન રાખી અને પાઇથાગોરસ ના પ્રમાણે બાકીની બાજુઓની કિંમત મેળવી અને તમારે આ દાખલા સરળતાથી તમે ગણી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની જયારે આપણે વાત કરીએ ત્યારે જે પહેલો દાખલો છે તે તમે સરળતાથી ગણી શકશો કારણ કે તેની અંદર બિલકુલ સરળ છે ત્રિકોણ એ માં ખૂણો બી કાઠ ખૂણો છે જો આ રીતે છે અંદર ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાઠ ખૂણો આપેલો છે ત્યારબાદ એ બી ની કિંમત ચોવીસ છે બીસી ની કિંમત સાત છે એસી ની કિંમત મેળવવાની છે અને એ કિંમત મેળવી ત્યારબાદ સાઈન એ સાઈન સી અને કોસ સી આ પણ કિંમત તમે સરળતાથી મેળવી શકશો ત્યારબાદ જે બીજો દાખલો છે તેની અંદર એવું છે એક આકૃતિ આપેલી છે આ રીતની આકૃતિ છે કે જેની અંદર પી ક્યુ અને આર તેની અંદર અહીંયા બાર સેન્ટીમીટર છે અહીંયા તેર સેન્ટીમીટર છે આના પરથી તમે ક્યુ આર મેળવી શકશો અને ક્યુઆર મેળવી લો ત્યારબાદ તેની અંદર ટેન પી cot કોટ આરની કિંમત મેળવવાની છે તો આ કિંમત મેળવવા માટે તમે શું કરશો અહીંયાથી ટેન પીની કિંમત મેળવી લેશો P ની કિંમત કઈ મળશે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને તે જ રીતે કોટ આરની એટલે આર માટે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો એની કિંમત મેળવી અને તમે સરળતાથી બીજો દાખલો જે છે તે ગણી શકો છો ત્યારબાદ જે ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં પણ એવું જ છે કે સાઈન એ બરાબર ત્રણ ભાગ્યા ચાર આપણને આપેલું છે તો સાઈન એ બરાબર ત્રણ ભાગ્યા ચાર આપેલું છે એમાંથી તમારે કોષ એની કિંમત મેળવવાની છે અને કિંમત મેળવવાની છે તો આ પણ બિલકુલ સરળ છે કેમ કે આપણને દાખલો સરળતાથી ગણી શકો જે રીતે આપણે કે ગણ્યું છે તે જ રીતે ગણવાનો છે ત્યારબાદ જે ચોથા નંબરનો દાખલો ગણવાનો છે તે ચોથા નંબરના દાખલામાં પણ સેમ આ જ રીતે પદ્ધતિ છે કે આપણને આવું આપેલું છે પંદર કોટ એ બરાબર આઠ તો અહીંયાથી બરાબર પંદર થઈ જશે જે અત્યારે આપણે આગળના દાખલામાં કર્યું તે જ રીતે કરવાનું છે ત્યારબાદ જે પાંચમા નંબરનો દાખલો છે તે પાંચમા નંબરના દાખલાની અંદર પણ આપણને સેક થીટા બરાબર તેર ભાગ્યા બાર આપેલા છે તે કાટકોણ ત્રિકોણ આપણે બનાવી દઈએ કે અહીંયા થીટા ધરી લઈએ આ રીતે કરી દઈએ થીટા સેક થીટા બરાબર તેર ભાગ્યા બાર આપેલા છે તો સેક થીટા એટલે શું કહેવાશે તો સેક થીટા એટલે તો થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો આ બાર અને તેર મળી ગયા તો એબીની કિંમત તમે મેળવી લેશો ને એબીની કિંમત મેળવ્યા બાદ તમે બિલકુલ સરળતાથી બાકીના બધા જ ત્રિકોણમિત્તીય ગુણોત્તરો છે તે પણ તમે મેળવી શકશો ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ છે તે દાખલા નંબર છ ઉદાહરણ બે જેવો જ છે સેમ ટુ સેમ તે પણ તમે સરળતાથી કરી શકશો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત અગાઉ જોયું તે રીતે તમે સરળતાથી દાખલા નંબર જે એક થી છ છે તે સરળતાથી તમે કરી શકશો સૌ પ્રથમ દાખલા નંબર સાતની અંદર કોટ બરાબર સાત ભાગ્યા આઠ આપણને આપેલા છે તેની ઉપરથી જે સૂત્ર આપેલા છે તેની કિંમતો આપણે મેળવવાની છે જે સેકન્ડ નંબરનું છે કોટ સ્ક્વેર થીટા એ તો તમે અહીંયાથી સ્ક્વેર કરશો એટલે બિલકુલ સરળતાથી મળી જશે ઓગણપચાસના છેદમાં ચોસઠ હવે આપણે પ્રથમ કિંમત જે મેળવવાની છે તેની અંદર સાઇન અને કોષની કિંમતો આપણે મેળવવી પડશે તો તેના માટે જો અહીંયા થી લઈએ તો એ બી અને સી હવે જે છે એ શું થાય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે બીસી ભાગ્યા એ બી બરાબર સાત ભાગ્યા આઠ કોઈક કે લઈ લઈએ તો કે માટે બરાબર બરાબર અને થઈ જશે જો ફરી ધ્યાન રાખો બીસી બરાબર કેટલા થઈ જશે સાત કે અને એ બી બરાબર આઠ કે થઈ જશે તો આપણે ac ની કિંમત મેળવી લઈશું તો ac ની કિંમત કઈ રીતે મેળવીશું તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ આઠ કે નો વર્ગ તો અઠ્યો અઠયુ ચોસઠ કે વર્ગ વધતા સાત નો વર્ગ એટલે ઓગણપચાસ કે વર્ગ તો કે વર્ગ તો વધશે નવ ને ચાર તેરો ત્રણ વધી પડી એક તો છ ને ચાર દસ ને કે નો નો વર્ગ આ તો હવે બિલકુલ સિમ્પલ છે આટલી જ કિંમતો આપણે અહીંયા વર્ગમૂળ પણ કરવાનું નથી એનું કારણ હું તમને બતાવું છું જો આપણે જે કિંમત શોધવાની છે વન પ્લસ સાઈન ને બીજા કૌંસમાં વન માઇનસ સાઇન ના છેદમાં વન પ્લસ કોટા ને વન માઇનસ કોટા હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે વન પ્લસ સાઈન અને વન માઇનસ સાઈન એટલે એ પ્લસ બી અને એ માઇનસ બી જેવું છે તો અહીંયાથી આવું થાય વન સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર ને અહીંયાથી વન સ્ક્વેર માઇનસ સ્ક્વેર થી આવું થશે વન સ્ક્ર એટલે વન અને સાઈન સ્કવેર થી અહીંયાથી મૂકો તો શું થાય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ ભાગ્યા એસી નો સ્કવેર એટલે બંનેનો સ્ક્વેર થઈ જાય અને એ જ રીતે અહીંયા વન માઇનસ પાસે બાજુ ભાગ્યા કર્ણ એટલે બીસી ભાગ્યા એસી નો સ્કવેર આવું થઈ જાય હવે આની અંદર સાદુ રૂપ કરીએ તો બિલકુલ સરળ છે વન માઇનસ એ અને એસી બંનેનો સ્ક્વેર કરીને મૂકવાનો હોય ત્યારે આપણી પાસે એ બીની કિંમત કેટલી છે અહીંયા તો આઠ કે અને એનો વર્ક કરીએ તો ચોસઠ કે સ્કવેર ના છેદ માં તેર કે સ્કવેર અને છેદમાં શું થશે તો વન માઇનસ ફરી બીસી એટલે કેટલા છે સાત એટલે તો ઓગણપચાસ કે સ્કવેરના છેદમાં એકસો ને તેર કે સ્કવેર એકસો તેર કે સ્કવેર અહીંયા ગુણાઈ જશે લસા થશે એટલે તો શું થશે એકસો તેર કે સ્કવેર ઓછા ચોસઠ કે સ્ક્વેર અને એના છેદમાં ફરી એકસો તેર કે સ્કવેર લસામાં તો આવશે જ ફરી અહીંયા પણ એવું એકસો તેર કે સ્ક્વેર

ચોસઠ કે સ્કવેર તો કે સ્કવેર કે સ્કવેર તો કટ થઈ જશે તો શું મળશે જવાબ ઓગણપચાસ ના છેદમાં ચોસઠ તો જ્યાં વન માઇનસ સાઈન ઇન્ટુ વન પ્લસ સાઈનસ કોષથી તો આની કિંમત કેટલી મળી આપણને ઓગણપચાસ ના છેદ માં ચોસઠ અને જે બીજી છે કોટ સ્ક્વેર થીટા તો એ તો અહીંયા કિંમત આપેલી છે તો ડાયરેક્ટ વર્ગ જ કરવાનું છે તો એનું પણ સેમ મળશે ઓગણપચાસ ના છેદમાં ચોસઠ હવે જોઈશું દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ ની અંદર આપણને ઓલરેડી કિંમત આપી ચૂક્યા છે કે કોટ અગાઉના દાખલા જેવું જ છે એ ની કિંમત આપણને આપી દીધી છે અહીંયા અહીંયા બી કાર્ઠ બનાવી દઈશું ને સી શું છે તો થ્રી કોટ એ બરાબર ચાર તો અહીંયાથી કોટ એ બરાબર કેટલા થઈ જશે ચકાસવાનું છે તો એના માટે બિલકુલ કોષ અને સાઈનની કિંમતો આપણે મેળવવી જ પડશે તો કોષ અને સાઈનની કિંમત મેળવવી હોય તો તમે જે આ રીતે અગાઉ આપણે કે રીતે કર્યું પાયથાગોરસનો પ્રમય કરી અને તે રીતે તમે એને કરી શકો છો હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું કોટ એટલે એટલે પાસેની ભાગ્યા સામેની તો અને કર્ણ કેટલો આવે પાયથાગોરસની ત્રિપુટી છે આપણને ખબર છે તો આના ઉપરથી જે તમે પાયથાગોરસનો પ્રમેયનો પ્રમયનો ઉપયોગ કરીને એ વસ્તુ તમારે અહીંયા તમારી રીતે કરી દેવાની છે ત્યારબાદ ટેનની કિંમત જોઈશે એટલે શું થશે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ત્રણ ભાગ્યા ચાર ત્યારે જ કોષ એની જોઈશે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ચાર ભાગ્યા પાંચ ત્યારબાદ સાઈન એની જોઈશે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ત્રણ ભાગ્યા પાંચ હવે ડાબા અને જબા કરીને બંનેને આપણે સરખા બતાવી દઈશું ડાબા એટલે કિંમત શું છે આપણી તો કિંમત જોઈ લો વન માઇનસ ટેન સ્ક્વેર એટલે આનો વર્ગ તો ત્રણ ના છેદમાં ચારનો વર્ગ કરો તો નવ ના છેદમાં સોળ અને અહીંયા પણ વન પ્લસ નવ ના છેદ માં સોળ લસા અહીંયા થઈ જશે તો સોળ માઇનસ નવ ના છેદ માં સોળ અને સોળ પ્લસ નવ ના છેદ માં સોળ આ રીતે થશે અને આનું સાદુ રૂપ કરશો તો સોળ સોળ તો ઉડી જશે તો શું મળશે સોળ માંથી નવ જશે એટલે કેટલા વધશે સાત અને અહીંયા છેદમાં સોળ ને નવ પચીસ તો આ તો આપણને કોની કિંમત મળી ગઈ ડાબાની મળી ગઈ હવે જવાની કિંમત મેળવી લઈશું એટલે જમણી બાજુની તો જમણી બાજુ શું છે તો કોર એ માઇનસ સ્ક્વેર પચીસ કોસ સ્ક્વેર સ્કવેર એટલે એની કિંમત ત્રણ ના છેદ માં પાંચ એટલે એનો વર્ગ નવ ના છેદ માં પચીસ તો સોળ માંથી નવ જશે તો કેટલા મળશે ફરી સેમ વસ્તુ છેદ તો પચીસ સામાન્ય સોળ માઇનસ નવ એટલે કેટલા થઈ જશે સાત ના પચીસ તો આના ઉપરથી તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ બંને કિંમતો કેવી થાય છે સમાન થાય છે આપણે ડાબા અને જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કરીને તે બતાવ્યું છે તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ દાખલો છે આની અંદર તમારે ખાસ ધ્યાન ક્યાં રાખવાનું છે તો કોટ એની ઉપર કિંમત ઉપરથી ટેન કોસ અને સાઇનની કિંમત કઈ રીતે મેળવવી તે જ મહત્વનું છે એટલે કે તે જ ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનમાં રાખવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જે એકથી પાંચ છે અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક છે તે બધામાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ રીતે કોઈ કિંમત આપેલી છે એક ત્રિકોણ મિતિય વિધેયની તેના ઉપરથી તેને કઈ રીતે કાટકોણ ત્રિકોણમાં દર્શાવો છો તે અને તેના ઉપરથી કઈ રીતે તમે બાકીની કિંમતો મેળવો છો તે જ માત્ર ને માત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અગિયારમાં દાખલાની અંદર વિધાનો સત્ય છે કે નહીં તેના કારણો સહિત જણાવવાના છે તે પાંચે પાંચ જે છે તેની અંદર સૌ છે કે ટેન એનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે કે નહીં તે વસ્તુ છે તો તમે ટેન એની જ્યારે કિંમત અત્યાર સુધી મેળવી તો તેની અંદર તમે જોયું હશે કે ટેનની કિંમતો જે છે એ કેવી મળે છે આપણને તો ટેનની કિંમતો જે છે તે તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ કેવી રીતે મળે છે તો અમુક વાર ત્રણના છેદમાં ચાર મળે છે તો અમુક વાર આપણને આના કરતા મોટી પણ ટેનની કિંમતો મળી શકે તો આના અંદર તમે લખી શકો છો કે ટેન એનું મૂલ્ય જે છે એ એક કરતા ઓછું મળે તે દર વખતે સત્ય હોતું નથી એટલે જે પહેલો વિકલ્પ છે અગિયારમાની અંદર જે પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ શું આવશે ઓહ સત્ય આવશે ત્યારબાદ જે બીજા નંબરનો છે તે શું છે તો એ માપવાળા કોઈક ખૂણા માટે શેક એ બરાબર બારના છેદમાં પાંચ એ સત્ય છે કે નહીં તો બારના છેદમાં પાંચ તો આવી શકે કેમ ન આવી શકે તો આ વસ્તુ શું છે સત્ય છે જો તમારે ચકાસવું હોય તો શેક એની કિંમત લઈ એક કાટકોણ ત્રિકોણ બનાવો અને કાટકોણ કાટકોણ ત્રિકોણ ત્રિકોણ ઉપરથી ઉપરથી જો જો અહીંયા હોય આના તો એટલે ભાગ્યા કઈ બાજુ તો પાસેની બાજુ તો આના માટે તમે આ બાજુ તો આરામથી શોધી શકો છો તો આ વસ્તુ કેવી છે સત્ય છે કે હા ભાઈ આવી કિંમત આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ ત્રીજું છે કે કોસેકેટ ને સંક્ષિપ્તમાં કોષ લખાય તો આ વસ્તુ તો અસત્ય છે કારણ કે કોન્ટને તો શું લખાય લખાય ત્યારબાદ કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે કે નહીં તે વસ્તુ છે તો આપણ કેવું છે આપણ અસત્ય છે કારણ કે આ રીતે તો ગુણાકાર શક્ય હોય શકે નહીં ત્યારબાદ અંતિમ અને પાંચમું છે કે થી માપ કોઈક ખૂણા માટે સાઈન થી બરાબર ચાર ભાગ્યા ત્રણ લખી શકાય કે નહીં તો આના માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરી અને ચેક કરવું પડશે જો કાટકોણ ત્રિકોણ હું દોરું છું અહીંયા થીટા માપ છે તો થીટા માપ માટે અહીંયા કોઈ નામ આપી દઈએ સી આપી દઈએ અહીંયા એ અહીંયા બી

તો આ હતો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક